નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. તો ખેડૂતો માટેના મોટા મહત્વપૂર્ણ સમાચાર, જેમાં કપાસ, જીરું, ચણા અને ઘઉં બાબતના મોટા મહત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું. તો વિડીયોને જોતા પહેલાં ચેનલમાંથી પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને પહેલાં મોટા સમાચાર હવામાન બાબતે જોઈએ તો ગુજરાતના વાતાવરણમાં વાદળછાયું જોવા મળી રહ્યું છે અમુક વિસ્તારમાં, તો અમુક વિસ્તારમાં જોરદાર ઝાકળનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. ત્યારે રાજસ્થાનના અમુક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેને કારણે ધરતીપુત્રોમાં ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. તો કમોસમી વરસાદને કારણે રાજસ્થાનમાં જીરુના પાકમાં મોટા પ્રમાણે નુકસાની જવાની શક્યતાઓ દેખાઈ રહી છે અને હજી પણ બે દિવસ સુધી અનેક વિસ્તારમાં જોરદાર ઝાકળ આવે તેવી સંભાવના. અન્ય તરફ બીજી વાત કરીએ તો ઘઉં કપાઈને વિસાવદર જેવા પીઠાઓમાં નવા ઘઉંની આવકો શરૂ થઈ છે. કેટલાક ઘઉંમાં ભેજનું પ્રમાણ હોવાથી પ્રતિ કિલોના 400 થી 425 રૂપિયાની રેન્જમાં ભાવ ઉપજી રહ્યા છે, ત્યારે સુકાયેલા ટુકડા ઘઉંમાં 525 થી 575 રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે. ત્યારે સારા ઘઉંની બજારો ટકેલી રહેશે તો ખેડૂતોને ટેકાના જે 450 રૂપિયાના ભાવે ઘઉં વેચવાની નોબત નહીં આવે. અન્ય તરફ ચણાની વાત કરીએ તો કર્ણાટક અને મહારાષ્ટ્રમાં શનિવારે નવા ચણાની કુલ 22 થી 23 હજાર કટાની આવક થઈ હતી અને ચણાની બજારમાં નીચલા લેવલની થોડી લેવાલી સારી હોવાથી સરેરાશ બજારનો ટોન ઘટતો અટક્યો હતો અને ભાવમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે તેના ઉપર સમગ્ર બજારનો મુખ્ય આધાર રહેલો છે. ત્યારે ગુજરાતમાં નવા ચણાની રાજકોટમાં 450 કટા, તો ગોંડલમાં 300 થી 350 કટાની આવક થઈ હતી અને આગામી 10 દિવસમાં બંને સેન્ટ્રો અને બીજા ચણાના સેન્ટરોમાં આવક વધે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે, ત્યારે ચણાની બજારમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ કપાસના વાત કરીએ તો કપાસની આવકો છે તે ધીમી ગતિએ ઘટવામાં છે. તો હજી પણ કપાસની આવકો ઘટી હોવા છતાં પણ ખાસ કોઈ કપાસની બજારમાં સુધારો જોવાતો નથી, ત્યારે આગામી દિવસોમાં આવક વધુ ઘટે તેવી સંભાવનાઓ છે. ત્યારે આગામી દિવસોમાં કપાસની બજારમાં સામાન્ય સુધારો જોવા મળે તેવા વેપારી સૂત્રો માની રહ્યા છે. હાલ જામજોધપુરમાં 1501 રૂપિયા, તો માણાવદર યાર્ડમાં 1530, રાજકોટ યાર્ડમાં 1482, તો ગોંડલ યાર્ડમાં 1416 રૂપિયા સુધી ઊંચામાં ભાવ રહ્યા હતા. અન્ય તરફ જીરુની વાત કરીએ તો જીરુની બજારમાં પણ ધીમી ગતિએ વધતી આવક જોવા મળી રહી છે, ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે. જીરુની આવકો વધતી હોવા છતાં સામે નિકાસ માંગ એટલી નીકળી નથી અને જીરુની બજારો શનિવારે પણ સ્ટેબલ જોવા મળી હતી. ચાલુ સપ્તાહથી નવા જીરુની આવકો છે તે વધવા લાગશે અને સરેરાશ બજાર પર ડિમાન્ડ કેવી આવે તેના ઉપર સમગ્ર બજારનો મુખ્ય આધાર રહેલો છે. ત્યારે વેપારીઓ કહે છે કે 15મી ફેબ્રુઆરી બાદ સારો માલ આવે તેવી ધારણા છે અને વ્યવસ્થિત વેપારો થઈ શકે તેટલી આવક આવશે. અત્યારે છૂટપૂટ આવકોની કોઈ ગણતરી થઈ શકતી નથી તેવું વેપારીઓ કહી રહ્યા છે.